જુનાગઢ મારિયાહાટીના બ્રહ્મ સમાજના 17 વર્ષીય વિદ્યાર્થીનું ગોલ્ડન ધોળકિયા સારા હોસ્ટેલમાં મેનેજમેન્ટની બેદરકારીને લઈને મૃત્યુ પામ્યો હતો, જ્યારે 4 દિવસ પછી પણ મેનેજમેન્ટે વાલીને સાત્વન આપવાને બદલે ફરક્યા પણ નહીં. આવા સંચાલકો સામે પગલાં લેવાની માંગ. ગોંડલ બ્રહ્મ સમાજના આગેવાનો જીતેન્દ્ર આચાર્ય સહિત ગોંડલ બ્રહ્મ સમાજ આ પરિવારને સાથે બનાવની જાણ થતાં બનાવ સ્તરે પૂરેપૂરો ટેકો આપેલ અને ગોંડલ બ્રહ્મ સમાજના પ્રમુખ જીતુભાઈ આચાર્ય, પ્રમુખ કલ્પેશભાઈ વ્યાસ, જીતુભાઈ પંડ્યા, પારસભાઈ જોશી, બ્રિજેશભાઈ ઉપાધ્યાય, નિખિલભાઈ જોશી સહિતના સભ્યો આજે મારિયા ખાતે મૃતકના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને ધોળકિયા સંસ્થાના 2 જવાબદાર સંસ્થાપકો સામે પરિવારને ન્યાય માટે આગામી દિવસોમાં ગોંડલ બ્રહ્મ સમાજની આગેવાનીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આંદોલન તથા ગામે ગામ આવેદનપત્રો આપવાને ચીમકી આપી હતી. ધોળકિયા સ્કૂલના સંચાલકોનું વતન મારિયાહાટીના જ હોય અને વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ હોવા છતાં આ ગંભીર બેદરકારી બાદ પણ શા માટે મૌન છે કે પછી સંચાલકોની પૈસાના મોહમાં માનવ સંવેદના નાશ પામી છે કે શું? આ તકે મારિયાહાટીના વૈષ્ણવ સંપ્રદાયના સ્થાનિક આગેવાનો પટેલ સમાજ, સોની સમાજ સહિત મારિયા બ્રહ્મ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહી ધોળકિયાના સંચાલકો પર રોષ સાથે પરિવાર પાસે શોક જાહેર કર્યો હતો અને આવા 2 જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી. પ્રતાપસિંહ સુદ્યા, ZSTV, મારિયાહાટીના.